જેમના ઉપર પણ આરોપ છે કે જેમને આ પેપર લીક કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે એમના પુત્ર આપની સાથે છે 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 શું તમારું કહેવું આરોપ ખૂબ ગંભીર આ બીજાની સંડોવણી શકે દબાણમાં એમને એ રીતના અરજી આપી શકે એના માટે સંડોવણી હોઈ શકે છે પણ આ જે પ્રકારે પેપર લીક થવાની આખી ઘટના સામે આવી છે ક્યાંય તમને ક્યાંક અંદેશો એવો લાગ્યો હતો કારણ કે મંગેશ શિરકે જેમનું નામ સામે આવી રહ્યું છે મંગેશ શિરકે શું કોઈ કનેક્શન છે તમારા કોઈ રિલેશનમાં આવે છે કઈ રીતે આવે છે આ એ દૂરના રિલેશનમાં છે બીજો કોઈ એવો કોઈ પરિચય નથી એમનો બીજો કોઈ અચ્છા આ જે સમગ્ર મામલો છે એ મામલામાં તમારા પિતાનો જે રોલ કહેવામાં આવી રહ્યો છે રોલ ને લઈને તમારું શું કહેવું છે એમની સંડોવણીની વાત સામે આવી રહી છે ના ખોટું હોઈ શકે છે કેમ કે અમને હજુ મુલાકાત નથી કરવા દીધી એકવાર અમને મુલાકાત કરવા દે તો અમે કંઈક સત્ય બહાર લાવી શકીએ પોલીસ જયારે આવી પોલીસ નું શું કેવું હતું શું હોય શકે સંડોવણી હોય શકે કદાચ તમને એવું લાગે છે કે આમાં તમારા પિતાને ફસાવવામાં આવ્યા હોય ને એમને ઉભા કરવામાં આવ્યા હોય કે એમની એક સંડોવણી છે એવું પ્રકારનું હા બની શકે એ રીતના ઉભા કરી શકે એ રીતના તમે કેટલા વર્ષથી કિશોરભાઈ ત્યાં કામ કરે છે ક્યારે તમે આટલા વર્ષોથી એમને જુઓ છો ક્યારે આ પ્રકારની કોઈ બાબત સામે આવી હોય કે પ્રિન્ટિંગ પ્રેસના જે માલિક છે એમના તરફથી આ પ્રકારની કોઈ સંડોવણી પહેલા પણ કોઈ દિવસ ના ના સર કોઈ દિવસ ના બત્રીસ વર્ષ ને પણ કોઈ કશું નથી કોદી અને ખ્યાલ જ નથી બાબતમાં કઈ ખ્યાલ જ નથી કે શું છે જે પ્રકારે કેશ પણ મળી આવી છે કે પેપર સાત લાખ રૂપિયામાં હતું નવ લાખ રૂપિયામાં આવ્યું ના કોઈ જાણ નથી રૂપિયા તમારા તરફથી હવે આગળ કયા પ્રકારની પ્રક્રિયા કે કાર્યવાહી હાથ ધરવામાં આવશે કઈ રીતે તમે આગળ વધશો આ કેસ ખાલી મને એકવાર પૂછપરછ કરવા દે મારા ફાધર જોડે તો હું કઈક એના કઈક કરી શકું એમના માટે એમ કે શું છે શું નહીં એમ કહેવાનો મતલબ ક્યાંય તમને એવો અંદેશો કે તમારા પિતાજી પ્રેશરમાં છે કે કોઈ દબાણમાં છે એવું ક્યાંક તમને એ ખ્યાલ નથી પણ બની શકે કદાચ એટલે તમને આ દરમિયાન કંઈક લાગ્યું હોય પેપર લીક થયા ના એ બાબતે નહીં પણ અમે મળ્યા એ પ્રમાણે તો અમને એવું જ લાગે કે કદાચ ફસાયા હોય એવું લાગે છે કાલે અમને પાંચ મિનિટની મુલાકાત લીધી પણ અમને એ પ્રમાણે એવું લાગ્યું એમ પોલીસ શું કઈ રહી છે પોલીસને તમે વાતચીત કરી ના એ કંઈ જાણકારી નથી આપતા મને કઈ જાણકારી નથી આપી કાલે અમે ત્યાં જતા સવારથી સાંજ સુધી ત્યાં હતા અમને કોઈ જાણકારી આપી નથી એ બાબતે ક્યારે લઈ ગયા તમારા પિતાને પરમ દિવસે સાડા અગિયારે તો આપ જોઈ શકો છો કે કિશોર આચાર્યના પુત્ર અને એમના પત્ની જે છે એમના તરફથી કહેવું છે કે આ સમગ્ર મામલામાં કિશોર આચાર્યને ફસાવવામાં આવ્યો હોવાની વાત જે છે એ વાત એમના તરફથી કહેવામાં આવી રહી છે આની પાછળ હજુ પણ બીજા લોકો હોઈ શકે છે એવી પણ આશંકા તેઓ વ્યક્ત કરી રહ્યા છે અને આ સમગ્ર મામલે પોલીસ તપાસ પણ ચાલી રહી છે ખરેખર આ મામલાના મૂળ સુધી પહોંચવાની જરૂર છે ફક્ત સાધારણ વ્યક્તિઓ પકડાઈ જાય એટલા પૂરતાથી આ તપાસ અટકી જાય એ ન ચાલે કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પટેલ ટીવી 9 અમદાવાદ તો આપણે જણાવી દઈએ કે જે પેપર લીક કાનમાં પ્રિન્ટિંગ પ્રેસમાં પ્રિન્ટિંગ સુપરવાઇઝર તરીકે કામ કરતા કિશોર આચાર્ય પર અત્યારે સમગ્ર મામલો છે જેમાં મુખ્ય આરોપી તરીકે તેને ગણાવાઈ રહ્યું છે ત્યારે પરિવારજનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમના કિશોર આચાર્યને ફસાવવામાં આવી રહ્યા છે